नमस्कार मित्रों, स्वागत छे फरी एक नवा वीडियो पर आपणी आ यूट्यूब चैनल पर। तो मित्रों, राज्यना कृषि मंत्री राघवजीभाई पटेल द्वारा एक महत्वपूर्ण जाहेरात करवामां आवेली छे अने ए जाहेरात ड्रेगन फ्रूट वावेतर करता खेडूतो माटे करवामां आवेली छे। तो शुं जाहेरात करवामां आवेल छे तेना विशे संपूर्ण माहिती आपणे आ वीडियोमां मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणी आ यूट्यूब चेनल पर नवा आवेला होय अने चेनल ने हज सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्यना कृषि मंत्री श्री राघवजीभाई पटेल द्वारा ड्रेगन फ्रूटनुं वावेतर करता खेडूतो माटे एक महत्वपूर्ण जाहेरात करवामां आवी छे अने कहेવામાં આવ્યું છે કે જે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા હોય તેવા ખેડૂતોને મળશે 4,50,000ની સહાય। તો શું તમે જમીન મિલકત ધરાવો છો અને શું તમે તમારી જમીનમાં બાગાયતી ખેતી કરો છો? તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરી અને આ ડ્રેગન ફ્રૂટ વાવેતર અંગે જે જાહેરાત કરવામાં આવેલી છે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો મિત્રો, આપણે ન્યૂઝપેપરમાં આવેલ ન્યૂઝ વિશે માહિતી મેળવી લઈએ। તો મિત્રો, જે કમલમનું ફ્રૂટનું વાવેતર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન માટે 3,00,000 સુધીની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી છે। તો ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરકારે કમલમ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ ₹10 કરોડની સહાયનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમની આગળની વિગતો આપણે જોઈએ કે માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ જાહેરાત કરતા કહ્યું છે કે સામાન્ય ખેડૂતને હેક્ટર દીઠ મહત્તમ ₹3,00,000 અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ 4.50 લાખ એટલે કે 4.5 લાખની સહાય અપાશે। આ ઉપરાંત મિત્રો જણાવ્યું છે કે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષીય ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે બાગાયતી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે જેવી અલગ અલગ સહાયો આપવા માટે પણ જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો આગળ જોઈએ કે બાગાયતી માળખાકીય સુવિધા ઊભી કરવા જેવી વિવિધ ઘટકોમાં આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત તેમજ રજિસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ ₹50 લાખની સહાય અપાશે અને કૃષિમંત્રીએ કહ્યું છે કે કમલમ ડ્રેગન ફ્રૂટમાં મહત્ત્વના મિનરલ્સ અને વિટામિન્સ હોય છે। તો આ વિટામિન્સ સારી માત્રામાં હોવાથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ વિદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાશે અને ગુજરાતના ખેડૂતોને અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ કમાવવાની પૂરેપૂરી તક મળશે। તો મિત્રો આ પ્રમાણે જે માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે સામાન્ય ખેડૂતો છે તેઓને હેક્ટર દીઠ મહત્તમ ₹3.5 લાખ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો હોય અને તેઓ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટનું વાવેતર કરતા હોય તો તેઓને હેક્ટર દીઠ મહત્તમ 4.50 લાખ એટલે કે 4.5 લાખની સહાય આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો આપણે જે રાઘવજીભાઈ પટેલનું જે પોસ્ટ કરેલી છે તે પણ આપને બતાવીએ તો આ પ્રમાણેની પોસ્ટ કરવામાં આવેલી છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેડૂત સમૃદ્ધિના સંકલ્પને સાર્થક કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂત હિતમાં મહત્વનો નિર્ણય, કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ ₹1,000 લાખની આર્થિક સહાય, તેમજ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને મળશે ₹650 લાખની આર્થિક સહાય। તો તેમાં આપણે વિગતમાં જોઈએ તો અહીંયા જણાવેલ છે કે કમલમ ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને 1 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ 4,50,000ની સહાય મળવાપાત્ર થશે અને ગુજરાતના ખેડૂતને શરૂઆતમાં ઊંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મેળવવાથી અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણ કમાવવાની વિપુલ તકો મળશે। તો આ પ્રમાણે મિત્રો જે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતો હોય તેઓ માટે માન્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે અને આ અંતર્ગત જે ખેડૂતોને મહત્તમ ₹4.5 લાખની સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો આશા રાખું કે આજે જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો।
સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.